વડોદરામાં 6 મહિના બાદ આજથી ફરી એકવાર ગાર્ડન ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ગાર્ડન ખુલતાની સાથે જ મોર્નિંગ વોક માટે તમામ લોકો નીકળી રહ્યા છે અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. વડોદરા શહેરમાં 106 થી વધુ બાગ બગીચાઓ આવેલા છે જેઓ આજથી ખુલ્યા છે. આજથી ગાર્ડન ખુલતા મોર્નિંગ વોકરોએ કમાટીબાગ બહાર આતશબાજી કરીને ઉજવણી કરી છે. કમાટીબાગમાં પહેલા જ દિવસે લોકોની ભીડ જોવા મળી તો લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખીને માસ્ક પહેરીને આવતા દેખાયા. આજે અમને જે આઝાદી મળી હોય એવું અમને અહેસાસ થાય છે, કારણ કે અમે છેલ્લા કેટલા વખતથી 2 મહિનાથી ઘર્ષણ અને આંદોલનો કરતા હતા અને રિક્વેસ્ટ કરતા હતા કે ભાઈ, વિનંતી કરતા હતા કે ભાઈ, આ તમે કમાટીબાગ પર અન્યાય કેમ કરો છો, એવું તો શું કારણ છે? પણ કે કારણ એ લોકો જણાઈ નતા શકતા. પરંતુ આજે કમિશનર અને મેયર સાહેબ જાગ્યા, એમને એવું કંઈક થયું હશે તો આ પ્રમાણે એમને બાગ ખોલ્યો એ તો અમે બહુ ખૂબ આભાર માનીએ છીએ એમનો, કે હવે બધું અંત ભલા તો સબ કુછ ભલા એવો જે એક વાક્ય છે એ પ્રમાણે અમે હવે કમાટીબાગમાં આજથી અમે વોક કરીશું અને અમારી હેલ્થ સાચવીશું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીશું. જે પણ સરકારના નિયમો છે એનું અમે પાલન કરી અને કમાટીબાગમાં રેગ્યુલર વોક કરીશું. ચમનભાઈને અમે બધા અહીંયા આગળ એટલી આ લોકોએ રિક્વેસ્ટ કરી હતી કમિશનર સાહેબને કે કોરોના માટે સ્વસ્થ એટલું જ જરૂરી છે. આપણા સયાજી રાવે 149 એકરનો આખો ગાર્ડન આપ્યો છે કે જેમાંથી સારામાં સારી આપણે ઓક્સિજન મેળવી શકીએ અને કોરોના સામે લડી શકીએ. એટલા માટે અમે લોકો અહીંયા આગળ આ લોકોને રિક્વેસ્ટ કરી હતી અને એનું માન રાખીને આ લોકોએ ચાલુ કર્યું એ બદલ એમનો આભાર અને ખૂબ ખૂબ આભાર. અમે બધા સોશિયલ ડિસ્ટન્સિંગથી 2-3 જણથી વધારે ચાલવાના નથી, મોઢામાં માસ્ક પહેરીને ચાલવાના છે. વડોદરામાં 6 મહિના બાદ ફરી એક વખત આજથી બાગ બગીચાઓ કોર્પોરેશન દ્વારા ખોલવામાં આવ્યા છે. અત્યારે જોઈ શકો છો કે વડોદરાના કમાટી બાગમાં પહેલા જ દિવસે મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક કરવા માટે જોવા મળી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે કમાટી બાગમાં સાફ સફાઈ પણ જોવા મળી રહી છે, દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં અહીંયા જે લોકોના ગ્રુપ્સ છે તે ચાલવા માટે આવતા હોય છે. આપ જોઈ શકો છો કે આ એક ગ્રુપ તો છે, પરંતુ મહિલાઓ સહિતના તમામ લોકો સવાર સવારમાં મોર્નિંગ વોક કરવા માટે આવતા હોય છે. આપણે ગ્રુપ સાથે વાત કરીશું અને તેમને પૂછીશું કે શું બદલાયું છે આ વખતે, આપ શું કહેશો, મોર્નિંગ વોક કરવા માટે આવ્યા છો, શું નવું આવ્યું છે, શું બદલાયું છે? અમને 6 મહિના પછી આ ગાર્ડન ખુલ્યું છે અને બહુ અનેરો આનંદ છે. આજે ઘણા દિવસો પછી અમે આખું ગ્રુપ મળીને આજે ચાલી રહ્યા છે, ડિસ્ટન્સ રાખીને માસ્ક પહેરીને ચાલી રહ્યા છે, ઘણો આનંદ આવી રહ્યો છે. બિલકુલ, માસ્ક પહેરીને ચાલવાનો વાર આવ્યો છે. 6 મહિના બાદ ફરીથી ગાર્ડનમાં ગ્રુપ આજે જોવા મળ્યું છે, કઈ રીતના ફરીથી પ્લાનિંગ કર્યું હશે, કઈ રીતે બોલાવ્યા હશે અને કેટલો આનંદ છે આજના દિવસે? બહુ દિવસથી અમે લોકો ઇંતજાર કરતા હતા, એકબીજાને ડેલી વાત કરતા હતા. અમે લોકો ઘણી વખત રજૂઆત પણ કરી કમિશનરશ્રીને પણ, વહેલી તકે બધા જ સંસ્થાનો ખુલી ગયા છે તો એને પણ ખોલો, પૂરો પ્રિકોશન રાખીને ગવર્મેન્ટે ખોલ્યું છે, સાફ સફાઈ બધી કરી આપી છે અને બહુ સરસ આનંદ છે. લગભગ અમે લોકો એક એક દિવસ ઇંતજાર હતા, લગભગ 200 દિવસ જેટલા થઈ ગયા છે અમારે એ ગાર્ડનમાં એક સાથે મળ્યાને. કમાટીબાગ જે ગાર્ડન છે અહીંયા વોક કરવાનો કેટલી મજા આવે છે, કેટલું સારું એટમોસ્ફિયર લાગે છે? કમાટીબાગમાં ઓક્સિજનનું લેવલ બહુ સારું રહે છે અને એકદમ ઠંડક રહે છે. બહાર તમે ગમો તો તાપ ને ગરમીથી હેરાન થઈ જાવ છો, અહીંયા બહુ સારું રહે છે. એટલે એટમોસ્ફિયર જ એકદમ અલગ રહે છે અને એ 100 વર્ષનો જૂનીની પ્રોપર્ટીનું મહત્ત્વ બી સારું છે. બિલકુલ, તો જે રીતના આ ગ્રુપ સાથે વાતચીત થઈ તેઓ 6 મહિનાના ઇંતજાર બાદ ફરીથી કમાટીબાગમાં ચાલવા માટે આવ્યા છે. આવા જ લોકો તમામ લોકો છે કે જે ચાલવા માટે આવી રહ્યા છે. લોકો વોકની સાથે સાથે જોગિંગ પણ કરી રહ્યા છે, સાથે સાથે એક્સરસાઇઝ પણ કરી રહ્યા છે. કેમેરામેન મુકુંદને કહીશ કે જે એક્સરસાઇઝ કરતા હોય તે ચિત્ર વિઝ્યુઅલ્સ પણ બતાવવાની કોશિશ કરશે કે કઈ રીતના તમામ જે લોકો છે તે પરિવાર સાથે પણ અહીંયા એક્સરસાઇઝ કરતા નજરે પડી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે આજે જે બાગ બગીચા ખુલ્યા છે તેમાં તમામ લોકોએ માસ્ક પહેર્યા છે, સોશિયલ ડિસ્ટન્સથી લોકો મોર્નિંગ વોક કરી રહ્યા છે, તો સાથે સાથે કોર્પોરેશન દ્વારા પણ બગીચામાં સાફ સફાઈ દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે. લોકોએ જે મોર્નિંગ વોકર છે તેમને ફટાકડા ફોડીને આતશબાજી કરીને આજના દિવસે તેઓ ખુશી તેમણે વ્યક્ત કરી છે અને કોર્પોરેશનના તંત્રનો આભાર પણ વ્યક્ત કર્યો છે. ચોક્કસથી ઘણા મહિનાઓ બાદ આજે ફરી વખત કમાટીબાગમાં આ જ રીતના લોકોની ભીડ જોવા મળી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.